સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવી સુરતની ફેમસ મહાલક્ષ્મીની ગ્રીલ સેન્ડવિચ. તો ગ્રીલ મશીન વગર આપણે તવા પર આ ગ્રીલ સેન્ડવિચ બનાવીશું. બે લેયરમાં બને, બહુ ટેસ્ટી એવી અને બહુ સિમ્પલ એવી છે, ઝટપટ બની જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સેન્ડવિચના પહેલા લેયર માટે એક બાઉલમાં એક કપ ઝીણી કટ કરેલી કે પછી લાંબી કટ કરેલી કોબી, તો એક કપ જેટલી કોબી લેશું. અડધો કપ ઝીણું કટ કરેલું બીટ, અડધો કપથી થોડું ઉપર ઝીણું કટ કરેલું ગાજર, તમે બેને ખમણીને પણ લઈ શકો છો. અને એક કેપ્સિકમ આ રીતે ઝીણું કટ કરેલું, 2-3 ટીસ્પૂન ચાટ મસાલો કે પછી સેન્ડવિચ મસાલો. તો આપણે સેન્ડવિચ બનાવી રહ્યા છીએ તો સેન્ડવિચ મસાલો મળે તો એ જ વાપરવાનો. 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીઠું મેં ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો ઉમેરો તો મીઠું એ રીતે તમારે બેલેન્સ કરવાનું. મિક્સ કરી અને એને થોડી વાર માટે સાઈડમાં મૂકીશું એટલે શાકભાજી બધા થોડા સોફ્ટ થઈ જાય. હવે બીજા સ્ટફિંગ માટે એક બાઉલમાં આપણે 2 મીડિયમ બટેટા, તો બટેટાને મેં બાફી, છાલ ઉતારી અને પછી આ રીતે મેશ કરી લઈ લીધા. તો 1.25 કપ જેટલા મેશ કરેલા બટેટા છે, 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, જે તીખા લીલા મરચાં હોય એ લેવાના અને તીખાશ તમને વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો. 1 ટીસ્પૂન સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો, 1 ડુંગળી ઝીણી કટ કરેલી, 1/2 કેપ્સિકમ ઝીણું કટ કરેલું, 1 ટીસ્પૂન મરી પાવડર અને 2-3 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી દઈશું. અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળી તમારે સ્કીપ કરવાની. તો આ આપણું બીજું લેયર તૈયાર થઈ ગયું. હવે ઝટપટ સેન્ડવિચની ચટણી બનાવી લઈશું. તો હું એકલા લીલા ધાણાની જ બનાવી રહી છું. 1 કપથી થોડા ઉપર લીલા ધાણા ડાળખા સહિત 1 મોટો ટુકડો આદુનો, 5 તીખા લીલા મરચાં સાથે 3 ટેબલસ્પૂન શીંગ કે શીંગ આ રીતે અધકચરી વાટેલી હોય તો એ લેવાની, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1 લીંબુનો રસ નીચોવી દઈશું, 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. તો ખાટી, મીઠી, તીખી, ચટપટી એવી ચટણી બનાવવાની તો સેન્ડવિચ તમારી સારી બનશે. થોડા બરફના ટુકડા ઉમેરી અને આપણે વાટી લઈશું તો લાંબો ટાઈમ સુધી ચટણીનો કલર ગ્રીન જળવાઈ રહેશે. હવે આપણે બ્રેડ લેશું. 3 લેવાનું બ્રેડ લેવાની. મેં અહીંયા જે ટ્રાયેંગલ મોટા શેપમાં આવે છે એ હોય છે, પણ મને, હું પુણે રહું છું તો એ નથી મળતી, એટલે મેં અહીંયા વ્હીટ બ્રેડ લીધી છે જે મોટી વેરાયટીની આવે. અને એના પર પહેલાં મેં રૂમ ટેમ્પરેચર પર હોય એવું સોફ્ટ બટર લગાવી દીધું. એના પર આપણે ચટણી, તો આ રીતે તમારે પૂરી કિનારી પર આવી જાય એ રીતે પ્રોપર ચટણી લગાવી દેવાની. બાળકો માટે બનાવતા હોય તો થોડી ઓછી લગાવો તો પણ ચાલે. હવે આ રીતે પહેલું જે લેયર છે એ આપણે બટેટાનું કરીશું. તો આ રીતે લગભગ 4 ટેબલસ્પૂનથી 5 ટેબલસ્પૂન જેટલું, તો લગભગ આ અડધું જ સ્ટફિંગ બટેટાનું છે એ આ રીતે આપણે અહીંયા પ્રોપર પ્રેસ કરી અને લગાવી દેશું. તો આ રીતે. અને હવે બીજા લેયર, તો જે આપણે શાકભાજી મિક્સ કરીને રાખ્યા હતા એ થોડા આ રીતે પાણીવાળા બી થઈ જશે અને થોડા સોફ્ટ બી થઈ જશે, તો એ અડધું આપણે આ બ્રેડ ઉપર મૂકી દઈશું. અહીંયા જો બ્રેડ તમારા પાસે નાની હોય તો આ જ સેન્ડવિચ તમારી 4 બનશે, પણ મોટી જો બ્રેડ હશે તો 2 જેટલી તમારી સેન્ડવિચ બનશે. ઉપર થોડું મોઝરેલા કે પ્રોસેસ ચીઝ જે પણ તમારા પાસે હોય એ આપણે આ રીતે લગાવી દઈશું. તો જેટલું ચીઝ વધારે એટલી ટેસ્ટી તમારી સેન્ડવિચ, તો એ તમારા પર છે તમારે કેટલું ઉમેરવું. હવે આ રીતે વેજીટેબલવાળી બ્રેડ છે એ ઉપાડી અને બટેટાવાળા ભાગ પર આ રીતે મૂકી દઈશું અને ત્રીજી જે બ્રેડ છે એનાથી આ રીતે કવર કરી દઈશું. તો વચ્ચે મેં થોડો ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો છાંટી દેવાનો. હવે આ રીતે આપણે બટર લગાવી દઈશું ઉપરની બ્રેડ પર અને હવે આપણે એને ગ્રીલ કરીશું. તો ગ્રીલ માટે મારા પાસે આવો ગ્રીલનો તવો છે. સ્લો ફ્લેમ પર મેં એને પ્રીહીટ કરી લીધો, સ્લો ફ્લેમ જ રાખીશું. બટરવાળો ભાગ પહેલાં આપણે આ રીતે મૂકીશું, એના પર પ્લેટ મૂકી અને કોઈ ભારે વસ્તુ આ રીતે મૂકી
અને 4 મિનિટ માટે આપણે એને થવા દઈશું. તો સ્લો ફ્લેમ પર 3-4 મિનિટ. તો પહેલી જે સેન્ડવિચ છે એને થોડી ભાર લાગશે. ઉપરની સાઈડ પાછું આપણે બટર લગાવી દઈશું અને પાછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો આ રીતે એકદમ હળવા હાથે ધ્યાન રાખીને સાઈડ ચેન્જ કરવાની. હવે પાછું આપણે પ્રેસ આ રીતે કરી દઈશું, પ્લેટ મૂકી, ભારે વસ્તુ મૂકી, અને આપણે એને પાછી 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો તવો એકવાર ગરમ થઈ જશે એટલે 3 મિનિટ પછી તમારી સેન્ડવિચ છે એકદમ ક્રિસ્પી એવી થઈ જશે. તો આ રીતે તમે ચેક કરી શકો છો. તો આ રીતે તૈયાર છે. બીજી સાઈડ હજી હું 1 મિનિટ જેવું થવા દઈશ એટલે બે સાઈડથી ક્રિસ્પી એવી સેન્ડવિચ આપણી બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે ક્રિસ્પી સેન્ડવિચ બનીને તૈયાર છે. એ જ રીતે આપણે બીજી બધી સેન્ડવિચને પણ બનાવી અને ગ્રીલ કરી લઈશું. તો આ રેસિપીથી બે બનશે, મોટી છે એટલા માટે. તો આ રીતે મેં બીજી પણ રેડી કરી લીધી હતી અને આપણે એને પ્રેસ કરી અને 3-4 મિનિટ થવા દઈ હું આને સર્વ કરીશ. તો એ થાય ત્યાં સુધીમાં આપણે જે પહેલી સેન્ડવિચ બનાવી છે એને આપણે આ રીતે એના 4 ભાગ કરી લઈશું અને બહુ સિમ્પલ અને બહુ ગરમ ગરમ એવી ટેસ્ટી રેડી થશે. તમે આ રીતે પ્રેસ કરીને સેન્ડવિચ બનાવશો તો, જો ગ્રીલર હોય તો એમાં સ્ટફિંગ બહાર આવશે, પણ આ રીતે તમે પ્રેસ કરશો તો એક સરખું સ્ટફિંગ એક જગ્યાએ રહેશે. તો ગ્રીલરની પણ જરૂર નથી એવી તમારી સેન્ડવિચ બનશે. તો હું તમને બતાવી દઈશ એકદમ પરફેક્ટ એવું. તમે જોઈ શકો છો લેયર બી બતાવી છે. તો બહુ સિમ્પલ એવી છે. મલ્ટીગ્રેઇન તમને બ્રેડ મળે તો તમે વારંવાર પણ બનાવી શકો. તો વ્હાઇટ બ્રેડ જે ટ્રાયંગલ શેપમાં આવે એ સુરતમાં એમાં બનાવીને મળે છે, પણ તમે ગમે તે મોટી બ્રેડ કે નાની બ્રેડ, જસ્ટ તમારે લેયર થોડા આ રીતે લગાવવા પડશે, પણ ખાવામાં બિલકુલ ફરક નહીં પડે. તો આ રીતે બીજી પણ મેં સેન્ડવિચ તૈયાર કરી લીધી. આપણે એને પણ કટ કરી ગરમ ગરમ સર્વ કરીશું. તો આ સેન્ડવિચને બાળકોને તમે ટમેટો કેચપ સાથે અને બનાવેલી જે ચટણી છે એને થોડી પાતળી કરી અને એના સાથે સર્વ કરો. ઉપર સર્વ કરો ત્યારે તમારે થોડું ઉપર બટર લગાવવું હોય તો બટર પણ લગાવી શકો છો. બીજી પણ મેં સેન્ડવિચ કટ કરી તૈયાર કરી લીધી. તો આ રીતે આપણે તવા પર શેકી સ્લો ફ્લેમ પર એટલે અંદર સુધી તમે જોઈ શકો છો ચીઝ પણ મેલ્ટ થઈ ગયું. તમને બિલકુલ ખબર પણ નહીં પડે કે તમે આ તવા પર બનાવી છે. ગરમ ગરમ આ સેન્ડવિચને તમે સર્વ કરો. તો આ રીતે એકવાર આ સેન્ડવિચની રેસિપી તમે ટ્રાય કરજો. જ્યારે સર્વ કરો ત્યારે ઉપરથી થોડું ચીઝ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી અને હું એને અત્યારે ટમેટો કેચપ સાથે સર્વ કરી રહી છું. તો તમે જોઈ શકો છો એકદમ બહાર લારી પર મળે, કે પછી તમે જો સુરતમાં મહાલક્ષ્મી સેન્ડવિચ ખાધી હશે તો બિલકુલ એના જેવી અને સિમ્પલ એવી મેં બનાવી છે. તમે મસાલેદાર પણ અંદર હળદર ને લાલ મરચું ગરમ મસાલો ઉમેરીને પણ બનાવી શકો છો. તો આ રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.